नमस्कार मित्रों, हूँ परेश चावड़ा, ज्ञान स्वरूप चिकेन गुजराती ने यूट्यूब चैनल अंदर आपनो हार्दिक स्वागत करूँ छू। आज आपणे वात करशुं NMMS पेपर प्रेक्टिस सामाजिक विज्ञान विषय अंतर्गत चौथो भाग, अने चौथो भाग एटले आज सुधीना अपना 120 प्रश्नों महावरो। तो मित्रों, आगळ पर आपणे त्रण विडियो छे, एक थी त्रण भाग छे आपणे जोया छे, अने तेमां आपणे 90 प्रश्नो छे तेनो समावेश करेलो छे। પણ આજના જે ચોથા વિડીયોની અંદર અન્ય 30 પ્રશ્નો છે મૂકી, અને આપણે 120 પ્રશ્નો છે તેની જે વાત છે એ આજના દિવસે આપણે પૂર્ણ કરીશું। તો કરીએ મિત્રો શરૂઆત। ચૌહાણ વંશનો સ્થાપક કોને ગણી શકાય? તો અહીંયા ચાર વિકલ્પ મૂકેલા છે કે ભાઈ એ વાસુદેવ છે, પછી રાજા ભોજ છે, રાજા સિંહ અને આપેલ તમામ। તો અહીંયા વાસુદેવ છે તેને આપણે ચૌહાણ વંશના સ્થાપક તરીકે યાદ રાખીએ છીએ, બરાબર। બીજો પ્રશ્ન છે, કુમારપાળ ચરિત્ર ગ્રંથ કોના દ્વારા લખવામાં આવેલો છે? તો હેમચંદ્રાચાર્ય છે તેના દ્વારા કુમારપાળ ચરિત્ર ગ્રંથ છે એ લખવામાં આવેલો છે, અને આ ગ્રંથની અંદર કુમારપાળના જીવનની વાતો છે એ વણેલી છે। બીજી વાત આપણે જણાવી દઈએ કે હેમચંદ્રાચાર્ય છે તેના દ્વારા સિદ્ધહેમ શબ્દાનુશાસન ગ્રંથ છે એ પણ લખવામાં આવેલો છે, તેનાથી આપ વાકેફ છો। ત્યારબાદ કાલિદાસ અને ભવભૂતિ છે એ સંસ્કૃતના કવિઓ છે, અથવા સંસ્કૃત ભાષાની અંદર એને સારું પ્રદાન કરેલું છે। જ્યારે અખો છે એટલે કે અખા દ્વારા, તો અખા એને જે અખાના જે છપ્પાઓ છે એને લખેલા છે, અને ગુજરાતી ભાષામાં એને સારું એવું પ્રદાન છે એ કરેલું છે। ત્રીજો પ્રશ્ન, સોલંકી વંશની સત્તા નબળી પડતા ગુજરાતમાં કયા વંશનું શાસન આવ્યું? તો અહીંયા પરમાર વંશ, તૈયબ વંશ અથવા એક પણ નહીં, પણ એની જગ્યાએ આપણે લખીશું વાઘેલા વંશનું શાસન આવ્યું। વાઘેલા વંશના છેલ્લા સ્થાપક કોણ હતા? જો એવું કહેવામાં આવે, અથવા તો છેલ્લા વાઘેલા વંશના છેલ્લા શાસક કોણ હતા, અહીંયા સ્થાપકની જગ્યાએ શાસક શબ્દ વાપરશું, બરાબર। અને કર્ણદેવ છે એ વાઘેલા વંશના છેલ્લા શાસક હતા, બરાબર। તો આ એક ભૂલ છે, આપ સુધારી લેજો। ત્યાર પછી પાંચમો પ્રશ્ન, કોના દ્વારા દાનસાગર અને અદ્ભુત સાગર ગ્રંથની રચના કરવામાં આવેલી? તો અહીંયા ગોપાલ દ્વારા, બલ્લાલ સેન દ્વારા, કર્ણદેવ દ્વારા કે મહંમદ પુરી? તો બલ્લાલ સેન દ્વારા આ દાનસાગર અને અદ્ભુત સાગર ગ્રંથની રચના કરવામાં આવેલી છે। છઠ્ઠો પ્રશ્ન, કશ્મીરના યશકરની પસંદગી કોના દ્વારા કરવામાં આવેલી? તો આ યશકર છે જેને રાજગાદી સોંપવાની વાત હતી એ સમય દરમિયાન એની પસંદગી છે કઈ રીતે થઈ? તો આપણે એના વંશજો દ્વારા એની પસંદગી થઈ છે એવું બોલીએ, અથવા બ્રાહ્મણી સભા દ્વારા થઈ છે એ બોલીએ, ચૂંટણી દ્વારા થઈ છે, અથવા એક પણ પદ્ધતિમાંથી નથી? ના, એવું નથી। તો બ્રાહ્મણીની સભા દ્વારા યશકરની પસંદગી છે એ રાજગાદી માટે કરવામાં આવેલી। સાતમો પ્રશ્ન, રાજપૂત યુગમાં જમીનને એટલે કે જમીનના કરને કયા નામથી ઓળખવામાં આવતો હતો? તો એને શેષ કહેવાતી, ટુકડો કહેવાતો, અડધ્યું કહેવાતો? તો એ એક પણ વિકલ્પ નથી, એની જગ્યાએ જમીનનો જે કર છે તેને ભાગ નામથી ઓળખવામાં આવતો, બરાબર। પ્રાચીન કાળમાં કયો શાસક પોલોની રમત રમતા રમતા ઘોડા પરથી પડીને મૃત્યુ પામેલો? તો એમાં શાહબુદ્દીન ગોરી, મોહમ્મદ ગોરી, ઇલ્તુતમિશ એક પણ નહીં, પણ એની જગ્યાએ કુતુબદ્દીન ઐબક ઘોડા પરથી પડવાને કારણે મૃત્યુ પામેલો, અને જે પોલોની રમત વખતે આ બનાવ છે એ બનેલો। નવમો પ્રશ્ન, વિશ્વમાં પ્રથમ મહિલા શાસક તરીકે કોને ઓળખી શકાય? તો અહીંયા ઇન્દિરા ગાંધી, વિજયાલક્ષ્મી પંડિત અથવા એક પણ એવું નહીં, પણ રજિયા સુલતાના બેગમ છે, તે દિલ્હીની ગાદી પર આવનાર સૌ પ્રથમ મહિલા શાસક ગણાવી શકાય। અહીંયા પ્રશ્ન વિશ્વમાં પૂછે તો પણ લખી શકો, અથવા તો દિલ્હીની ગાદી પર આવનાર લખે તો પણ તમે આ એક જ નામ છે લખી શકો છો। સલ્તનત કાળમાં પ્રાંતને ક્યાં નામે ઓળખવામાં આવતો હતો? તો અહીંયા વિસ્તાર છે, એકમ છે અથવા તમામ છે એવું નહીં, પણ જાગીર તરીકે પ્રાંતને ઓળખવામાં આવતો હતો। અગિયારમો પ્રશ્ન, ખલજીવંશના શાસનની શરૂઆત કયા શાસકથી થયેલી? તો અલાઉદ્દીન પણ નહીં, ગ્યાસુદ્દીન બલબન પણ નહીં, નાસિરુદ્દીન પણ નહીં, પણ એની જગ્યાએ જે બીજો વિકલ્પ છે આપણો, જલાલુદ્દીન ખલજીના શાસનથી એટલે કે તેનાથી ખલજી વંશની શરૂઆત છે એ થયેલી। બારમો પ્રશ્ન, કુતુબ મિનારનું અધૂરું કાર્ય કોના દ્વારા પૂર્ણ કરવામાં આવેલું? તો એ કુતુબદ્દીન ઐબક અથવા ગ્યાસુદ્દીન બલબન અથવા એક પણ નહીં, એની જગ્યાએ ઇલ્તુતમિશ દ્વારા આ કુતુબ મિનારનું બાંધકામ છે જે દિલ્હી ખાતે આવેલું છે તે કરવામાં આવેલું,
અને કુતુબદ્દીન ઐબકે તેની શરૂઆત કરાવેલી, જ્યારે ઇલ્તુત્મિશે તેના જમાઈ તેને પૂર્ણ કરાવેલો. 13મો પ્રશ્ન, વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કઈ નદીના કિનારે થયેલી? તો અહીંયા સતલુજ પણ નહીં આવે, કાવેરી પણ નહીં આવે, તાપી પણ નહીં આવે, કારણ કે આ ત્રણમાંથી એક પણ નદીને મૂકતા સામે તુંગભદ્રા નદી છે, જે દક્ષિણ ભારતની છે, એ ને કાંઠે વિજયનગર સામ્રાજ્યની સ્થાપના છે થયેલી. ત્યાર પછી વિજયનગર સામ્રાજ્યની સ્થાપના ક્યાં બે ભાઈઓએ કરી હતી? તો વસ્તુપાલ તેજપાલ, તો એ નહીં આવે, કારણ કે એવો હતો જે છે એ અન્ય બાબતો સાથે સંકળાયા, જય વિજય પણ નહીં આવે. હરિહર અને બુકારાએ વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કરેલી. 15મો પ્રશ્ન, પ્રાચીન કાળમાં આંત્રના ભોજ તરીકે કોણ ખ્યાતિ પામ્યો હતો અથવા ઓળખાયો હતો? તો વાસુદેવ પણ નહીં, વિજયગુપ્ત પણ નહીં, સેનગુપ્ત પણ નહીં, પણ કૃષ્ણદેવરાય છે તે પ્રાચીન કાળમાં આંત્રના ભોજ તરીકે પ્રખ્યાત થયા હતા. ઈસવીસન 1347માં કોના દ્વારા દખણમાં બહમની રાજ્યની સ્થાપના કરવામાં આવેલી? તો અહીંયા કૃષ્ણદેવરાય, મહમદ ગાવા, જફરખાન અથવા એક પંડિત, તો એની જગ્યાએ આપણે જફરખાન દ્વારા દખણની અંદર બહમની રાજ્યની સ્થાપના કરવામાં આવેલી તે વાતને યાદ રાખીશું. 17મો પ્રશ્ન, તુજુક એ બાબરી આત્મકથા કોની છે? હુમાયુ, જહાંગીર, અકબર, તો એ ત્રણ નામ ન મૂકીએ, એની સામે બાબરની આત્મકથાને આપણે તુજુક એ બાબરી તરીકે ઓળખીએ છીએ. હુમાયુનો અર્થ શું થાય? તો ભાગ્યશાળી, હોશિયાર, વ્યવહારુ, એવા વિકલ્પ ન મૂકતા આપણે નસીબદાર અર્થ છે એ થાય છે એમ આપણે લખીએ છીએ. આ જવાબ સાચો છે. 19મો પ્રશ્ન, દિલ્હી પાસે દિનપનાહ નગર કોણે વસાવ્યું હતું? તો અકબરે, જહાંગીરે, મોહમ્મદ તુગલકે, તો એ વિકલ્પ કરતાં બેટર વિકલ્પ છે હુમાયુ છે તેણે આ દિનપનાહ નગરની સ્થાપના કરેલી, અથવા તો આ નગર છે હુમાયુએ વસાવ્યું હતું. 20મો પ્રશ્ન, ક્યાં મુઘલ શાસકનું અવસાન વાંચનાલયના પગથિયા ઝડપથી ઉતરતા થયું હતું? તો શાહજહાં, જહાંગીર, ઇબ્રાહિમ લોદી એ વિકલ્પ નહીં, પરંતુ હુમાયુનું અવસાન છે એ વાંચનાલયના પગથિયા ઝડપથી ઉતરતી વખતે અકસ્માતને કારણે થયેલું, મીન્સ કે તે પડી જવાને કારણે થયું. 21મો પ્રશ્ન, શેરશાહનું મૂળ નામ શું હતું? જગજીવન, ફારૂક શાહ, હમીદ ખાન એ વિકલ્પ નહીં, પરંતુ આ ફરીદ ખાં છે એ શેરશાહનું મૂળ નામ હતું. શેરશાહે ક્યાં રાજમાર્ગનું નિર્માણ કરાવેલું? તો ગ્રાન્ડ ટ્રંક રોડ પૂર્વથી ઉત્તરના ભાગને જોડે છે, તો એ ગ્રાન્ડ ટ્રંક રોડ છે તેનું નિર્માણ છે એ શેરશાહે કરાવ્યું હતું. આબુ રોડ પણ ના આવે, સ્ટેટ હાઈવે પણ ના આવે, નેશનલ હાઈવે છે એ માત્ર ભળતા વિકલ્પો મૂકેલા છે. ક્યાં મુઘલ શાસકનો જન્મ હિન્દુ રાજપૂત રાજાના ઘેરે થયો હતો? તો અકબરનો જન્મ છે એ હિન્દુ રાજપૂત રાજાને ત્યાં થયો હતો. બાકીના વિકલ્પ બાબર, શાહુદ્દીન ગોરી અથવા એક પણ નહીં, એની જગ્યાએ અકબર છે સાચો જવાબ છે. 24મો પ્રશ્ન, ઈસવીસન 1556માં પાણીપતનું બીજું યુદ્ધ કોની કોની વચ્ચે થયેલું? તો અકબર અને જહાંગીર, હુમાયુને અકબર, હેમુ અને અકબર અથવા આમાંના કોઈની. તો હેમુ અને અકબર વચ્ચે આ 1556નું પાણીપતનું બીજું યુદ્ધ છે એ ખેલાયું હતું. 25મો પ્રશ્ન, અકબર અને રાણા પ્રતાપ વચ્ચે કયું યુદ્ધ થયું હતું? તો હલ્દીઘાટીનું યુદ્ધ છે એ અકબર અને રાણા પ્રતાપ વચ્ચે થયું હતું. અહીંયા બાકીના યુદ્ધ છે એ પાણીપતનું યુદ્ધ, ખાનવાનું યુદ્ધ અને તાલીકોટાનું યુદ્ધ છે એ માત્ર ભળતા વિકલ્પ છે મૂક્યા છે. જ્યારે હલ્દીઘાટીનું યુદ્ધ છે, રાજસ્થાનની અંદર આ વિસ્તાર છે હલ્દીઘાટી, ત્યાં જે યુદ્ધ થયેલું એ અકબર અને રાણા પ્રતાપ વચ્ચે થયું હતું. ક્યાં મુઘલ શાસકે દિને ઇલાહી સંપ્રદાયની સ્થાપના કરેલી? તો ગ્યાસુદ્દીન બલબન, મોહમ્મદ તુગલક અથવા એકબરની, એની જગ્યાએ અકબરે દિને ઇલાહી ધર્મ, દિને ઇલાહી સંપ્રદાયની સ્થાપના કરી હતી. 27મો પ્રશ્ન, મુઘલ કાળમાં જહાંગીરનું અવસાન થતાં કોણ ગાદી પર આવ્યું હતું? અકબર, ઔરંગઝેબ અથવા એકબરની, એની જગ્યાએ શાહજહાં છે એ ગાદી પર આવ્યા હતા. આ જહાંગીરના અવસાન પછી શાહજહાંએ ગાદી છે સંભાળેલી. શાહજહાંના મોટા પુત્રનું નામ શું હતું? તો મીરકાસિમ, મોહમ્મદ અલી, સુલતાન શેખ એ એક પણ નહીં, પણ દારા શિકો એ શાહજહાંના મોટા પુત્રનું નામ હતું.
29મો પ્રશ્ન, બાબરના સમકાલીન મેવાડના રાણા સંગ્રામસિંહ બીજા ક્યાં નામે ઓળખાય છે? તો કુંભારાણા, જાદીરાણા અથવા તો રાણા સાંગા કે ઉપરોક્ત કોઈ નહીં, તો તેઓ રાણા સાંગા તરીકે ઇતિહાસની અંદર ઓળખાય છે. છેલ્લો આજનો પ્રશ્ન, ખાનવાના યુદ્ધમાં બાબર સામે કોનો પરાજય થયો હતો? તો ખાનવાના યુદ્ધમાં બાબર સામે પરાજય થયો એમાં રાણા પ્રતાપ આવી શકે, શિવાજી મહારાજ અથવા રાજબહાદુર, એ એક પણ વિકલ્પ ને તેની જગ્યાએ રાણા સાંગાનો પરાજય છે ખાનવાના યુદ્ધમાં બાબર સામે થયો હતો. તો આમ આજના આપણે 30 પ્રશ્નો જોયા. આશા રાખીએ મિત્રો કે આપને આ 120 પ્રશ્નોનો મહાવરો છે એ સરળ રીતે થઈ ગયો હશે અને આપણે યાદ રાખવાનો પ્રયત્ન પણ કર્યો હશે. આવા જે હજુ આપણા પ્રશ્નો બાકી છે એ પ્રશ્નો છે એનો પણ અમે સ્ટેપ બાય સ્ટેપ છે વિડીયો આપતા રહીશું અને NMMSની આપણી જે જ્વલંત સફળતા મળે એમાં અમારી સફળતા અમે ગણીશું. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.